नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एजुकेशन में आपनों हार्दिक स्वागत छे। आज आपने धोरण 11 विषय इकोनॉमिक्स चैप्टर 7 ना स्वाध्याय ना सॉल्यूशन की संपूर्ण चर्चा करीशु। तो जो तमे चैनल में नवा होय तो चैनल सब्सक्राइब करी दो, जेथी तमाम प्रकारनी माहिती तमने मळती रहे। तो चालो शुरू करिए। चैप्टर 7 भारतीय अर्थतंत्र। प्रश्न 1, नीचेना प्रश्नों माटे आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करी उत्तर लखो। जेमानो पहेलो प्रश्न छे, भारतमां रेलवेनी शरूआत कया वर्षमां थई? तो जवाब आवशे बी 1853। प्रश्न 2, भारतीय मध्यस्थ बैंकनी रचना कया वर्षमां थई? तो जवाब आवशे सी 1935। प्रश्न 3, मानव विकास अहेवाल 2014 प्रमाणे भारतनी माथादीठ आवक केटली हती? जवाब आवशे ए 5150। प्रश्न 4, भारतनी राष्ट्रीय आवकमां 2014-15 मां सौथी वधु फाळो कया क्षेत्रनो हतो? जवाब आवशे सी सेवा। प्रश्न 5, ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? તો જવાબ આવશે બી માળખાગત। પ્રશ્ન 6, ભારતના ખેતી ક્ષેત્રથી 2011માં કેટલા ટકા લોકોને રોજગારી મળી હતી? જવાબ આવશે એ 49%। પ્રશ્ન 7, ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે? તો જવાબ આવશે ડી 4. પ્રશ્ન 8, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા ટકા લોકો શિક્ષિત છે? તો જવાબ આવશે સી 73%। પ્રશ્ન 9, ઈસવીસન 2011-12માં ભારતની કેટલા ટકા વસ્તી ગરીબ છે? તો જવાબ આવશે ડી 22%। પ્રશ્ન 10, નીચેનામાંથી કઈ સગવડ પાયાની સુવિધા નથી? તો જવાબ આવશે સી આયાત વિકાસ। આગળ વધતા પહેલા અમારી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, જેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો। ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન બટન પર ક્લિક કરો, ત્યારબાદ અહીં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો, ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાથી 4 અંકનો ઓટીપી આવશે, જેને એન્ટર કરો એટલે તમે લોગિન થઈ જશો। ત્યારબાદ આ પ્રકારનું પેજ ઓપન થશે, જ્યાં એકમ કસોટી દ્વારા પ્રકાશિત એક્ઝામ પેપર્સ, એ ઉપરાંત તમામ ઇમ્પોર્ટન્ટ માહિતી અને બોર્ડ દ્વારા પ્રકાશિત પેપરના સંપૂર્ણ સોલ્યુશન, આ ઉપરાંત યુટ્યુબ વિડીયોઝ પર ક્લિક કરતા જે તે ધોરણના પ્રકરણ વાઇઝ સોલ્યુશન, જેમાં પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન તમામ વિડીયોઝ મળી રહેશે। તો આ પ્રકારની માહિતીને તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરો। તો ચાલો આગળ વધીએ। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। પ્રશ્ન 1, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ક્યારે થઈ? જવાબ આવશે ભારતમાં જાહેર બાંધકામની રચના ઈસવીસન 1855માં થઈ। પ્રશ્ન 2, ભારતમાં બેંકની સ્થાપના ક્યારે થઈ? તો જવાબ આવશે ભારતમાં બેંકની સ્થાપના વર્ષ 1770માં થઈ। પ્રશ્ન 3, પ્રાચીન ભારતમાં કઈ સંસ્કૃતિઓનો સમન્વય હતો? તો જવાબ આવશે પ્રાચીન ભારતમાં પહેલું સિંધુ ખીણની સંસ્કૃતિ અને બીજું આર્ય સંસ્કૃતિનો સમન્વય હતો। પ્રશ્ન 4, વર્ષ 2011-12માં ખેતી ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ કેટલું હતું? તો જવાબ આવશે વર્ષ 2011-12માં ખેતી ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ 48.9% જેટલું હતું। પ્રશ્ન 5, માનવ વિકાસ અહેવાલની રચના કોણ કરે છે? તો જવાબ આવશે માનવ વિકાસ અહેવાલની રચના સંયુક્ત રાષ્ટ્રસંઘ કરે છે। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। પ્રશ્ન 1, હોમ ચાર્જિસ એટલે શું? તો જવાબ આવશે બ્રિટિશ શાસનના વહીવટ માટે ભારતે ચૂકવવો પડતો ચાર્જ, જેને હોમ ચાર્જિસ અથવા ભરણા તરીકે ઓળખાતો હતો। આવા ચાર્જિસમાં બ્રિટિશ અધિકારીઓના પગાર તથા પેન્શન, ભથ્થા, લશ્કરનું ખર્ચ, દેવા પરના વ્યાજની રકમ વગેરેનો સમાવેશ થતો હતો,
પ્રશ્ન બે, ભારત એક ખેતી પ્રધાન દેશ છે, આ વિધાન સમજાવો, જેનો જવાબ આવશે પ્રાચીન ભારત ખેતીની દ્રષ્ટિએ સમૃદ્ધ હતો, ભારતની મોટા ભાગની વસ્તી ખેતી પર નભતી હતી, ભારતની 49% વસ્તી એટલે કે અડધી વસ્તી ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે, વાવેતર હેઠળના વિસ્તારને 45% વિસ્તાર સિંચાઈ સુવિધા હેઠળ આવરી લેવામાં આવ્યો છે, ભારત દેશ મુખ્યત્વે ગ્રામ અર્થતંત્ર પર આધારિત હતો, ખેતીના વ્યવસાયથી ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા, આમ ભારત એક ખેતી પ્રધાન દેશ છે તેમ કહી શકાય. પ્રશ્ન 3, ભારતની પ્રાચીન નિકાસો જણાવો, જેમાં જવાબ આવશે પ્રાચીન ભારત મુખ્યત્વે સુતરાઉ કાપડ અને મલમલની નિકાસ કરતો હતો, આ ઉપરાંત કાચુ રેશમ, ગરમ કપડા, સણ, તાડપત્રીઓ, મૂર્તિઓ, ગરમ મસાલા, તેજાના, ગળી વગેરેની નિકાસ કરતો હતો. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો, જેમાંનો પહેલો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો. પ્રાચીન ભારત હિન્દુસ્તાન કહેવાતું, જેમાં વિશ્વની બે મહાન સંસ્કૃતિઓ સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય થતો, આમ પ્રાચીન ભારત બે પ્રાચીન સંસ્કૃતિઓ ધરાવતો હતો. ત્યારબાદ છે પ્રાચીન ભારતનું અર્થતંત્ર, જેમાં પહેલું છે રોજગારી, બીજું છે ખેતી, ત્રીજું છે ઉદ્યોગો અને ચોથું છે સેવા અને પાંચમું છે આર્થિક સમૃદ્ધિ. મૌર્યના સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં ઘણા મહત્વના અને વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતા. 16મી સદીના મુઘલ સામ્રાજ્ય દરમિયાન ભારતીય અર્થતંત્રની રાષ્ટ્રીય આવક વિશ્વની આવકના 25% હતી. વર્ષ 1700માં ઔરંગઝેબના શાસનમાં ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ હતી. આમ ભારતીય અર્થતંત્રનો સર્વ ક્ષેત્રોમાં સુવર્ણકાળ હતો. પ્રશ્ન 2, રેલવેનો વિકાસ, જેનો ઉત્તર આ પ્રમાણે છે. ભારતમાં રેલવેનો આરંભ 16મી એપ્રિલ 1853ના રોજ બોરીબંદરથી થાણેના પ્રથમ રૂટ દ્વારા થયો હતો. ભારતનું 1947 સુધીમાં ભારતનું રેલવે નેટવર્ક 53,000 કિલોમીટર લાંબો રૂટ ધરાવતું હતું, જે વર્તમાનમાં આજે 65,000 કિલોમીટર લાંબો રૂટ ધરાવે છે. ભારતીય રેલવે વિશ્વમાં 4થા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે. પ્રશ્ન 3, બ્રિટિશ શાસનની કરવેરા નીતિ સમજાવો, જેનો ઉત્તર આ પ્રમાણે છે. વિડીયોને પોઝ કરીને તમે વાંચી શકો છો. પ્રશ્ન 4, ભારતમાં પાયાની સુવિધાઓ વર્ણવો, જેનો ઉત્તર આ પ્રમાણે છે. જેમાં પહેલી સુવિધા છે વીજળીની સુવિધા, બીજી છે શિક્ષણની સુવિધા, ત્રીજી છે વાહન વ્યવહારની સુવિધા, ચોથી છે આરોગ્યની સુવિધા, પાંચમી છે સિંચાઈની સુવિધા. આમ આઝાદી પછી કુલ વિસ્તારના 45% વિસ્તારને સિંચાઈની સુવિધા હેઠળ આવરી લેવામાં આવેલ છે. પ્રશ્ન 5, ટૂંક નોંધ લખો. રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો, જેનો ઉત્તર આ પ્રમાણે છે. રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો, જેમાંનું છે ખેતી, જેનો ઉત્તર આ પ્રમાણે છે.
જેમાં ખેતી, ઉદ્યોગ સેવા અને સેવા એનો રેશિયો આ પ્રમાણે છે. ઉપરના કોષ્ટક પરથી જોઈ શકાય છે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો જે 1950-51 માં 53% હતો, જે તમને કોષ્ટકમાં દેખાડે છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક ઉત્તર આપો, જેમાંનો પહેલો પ્રશ્ન છે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો સમજાવો, જેમાંનું પહેલું લક્ષણ છે આર્થિક વૃદ્ધિ. બીજું છે રાષ્ટ્રીય આવક. ત્રીજું છે માથાદીઠ આવક અને ચોથું છે રોજગારી. આમ 1950 અને 51 બાદ પ્રાથમિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ ઘટતું રહ્યું છે, જ્યારે ઔદ્યોગિક ક્ષેત્રે અને સેવા ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ સતત વધતું રહ્યું છે. પાંચમું છે પાયાની સુવિધાઓનો વિકાસ દેશની આર્થિક વૃદ્ધિ, વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, સિંચાઈની સગવડ જેવી પાયાની સુવિધાઓ પર આધારિત છે. નેક્સ્ટ છે વીજળીની સુવિધા, ત્યારબાદ આવશે શિક્ષણની સુવિધા. એ ઉપરાંત વાહન વ્યવહારની સુવિધા. ત્યારબાદ આવશે સિંચાઈની સુવિધા. પ્રશ્ન 2, પ્રાચીન ભારતના ઉદ્યોગોની સ્થિતિ સ્પષ્ટ કરો, જેમાં આવશે ભારતમાં કાપડ ઉદ્યોગ, સણ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ગળી ઉદ્યોગ, ચા કોફી ઉદ્યોગ, રબર ઉદ્યોગ એમ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ કરતો હતો, જેમાં કાપડના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું. પ્રાચીન ભારતનો વેપાર વિશ્વ પ્રસિદ્ધ હતો. ભારતમાં મુખ્યત્વે સુતરાઉ કાપડ અને મલમલ કાપડની નિકાસ કરતો હતો. પ્રશ્ન 3, સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો. જેનો ઉત્તર આ પ્રમાણે છે, તો તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો. તમામ માહિતી વિડીયોને પોઝ કરીને તમે વાંચી શકો છો. સ્વાતંત્ર્ય પૂર્વે ભારતીય અર્થતંત્ર, જેમાં પહેલું છે રેલવે અને માર્ગ પરિવહન. બીજું છે બેંકો. વિદ્યાર્થી મિત્રો, આ માહિતી તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો. ત્રીજું છે સામાજિક માળખું. ચોથું છે ખેતી.
તમામ માહિતી તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો. આમ બ્રિટિશ શાસન દરમિયાન ખેતી ક્ષેત્રનો વિકાસ અલ્પ હતો. પાંચમું છે ઉદ્યોગ નીતિ. છઠ્ઠું છે કરવેરા નીતિ. બ્રિટિશ સરકાર ભારતીયો પાસેથી 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા રૂપે ઉઘરાવતી હતી. ત્યારબાદ સાતમું આવશે આર્થિક શોષણ. ત્યારબાદ આઠમું છે મૂડી રોકાણ પ્રવાહ. ત્યારબાદ નવમું છે વહીવટી બોજો. સંપૂર્ણ આન્સર તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો. પ્રશ્ન ચાર સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો, જેનો ઉત્તર આ પ્રમાણે છે. જેમાંનું પહેલું છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. બીજું છે ખેતી. ત્રીજું છે ઉદ્યોગો. ચોથું છે સેવાઓ. પાંચમું છે વસ્તી. છઠ્ઠું છે ગરીબી. સાતમું છે બેકારી. ત્યારબાદ આઠમું છે માનવ વિકાસ. Thank you.